હલો ફ્રેન્ડ્સ, સાંજની હલકી ફૂલકી ભૂખ માટે માત્ર 15 મિનિટમાં બની જતો આ મકાઈનો નવો નાસ્તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકીશું. આ નાસ્તા માટે મેં 2 અમેરિકન મકાઈને બોઇલ કરી અને એમાંથી દાણા કાઢી લીધા છે. તેલ આપણું ગરમ થાય એટલે એમાં 1/2 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. સાથે 1 સૂકું લાલ મરચું અને તમાલપત્રા એડ કરીશું અને 1 ચપટી હિંગ એડ કરીશું. હવે તીખાસ માટે મેં 2 લીલા મરચાંને આ રીતે કટિંગ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને તેને તેલમાં થોડીવાર સોતે કરી લઈશું એટલે એની તીખાસ તેલમાં સરસ બેસી જાય. હવે 5-7 જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટિંગ કરીને રાખી છે તે એડ કરી દઈશું અને તેને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે 1/2 મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીની થોડીક કચાશ જતી રહે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. અહીં આપણે ડુંગળીને ઓવરકૂક નથી કરવાની, થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. હવે એમાં 1 મીડિયમ સાઇઝના ટામેટાને સમારીને રાખ્યું છે તે એડ કરી દઈશું અને આ મસાલાના ભાગનું નમક એડ કરી દઈશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. મકાઈ બાફતી વખતે મેં એમાં નમક એડ કરેલું છે માટે મસાલાના ભાગનું જ નમક એડ કરીશું. તો ટામેટાં પણ હવે આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા કરી લઈએ. તો અહીં મસાલામાં 1 ચપટી જેટલી હળદર એડ કરીશું. સાથે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું. હવે આ નાસ્તાને સ્પેશિયલ ફ્લેવર આપવા માટે મસાલાએ મેજિક મેગીનું પેકેટ આવે છે તે આખું એડ કરી દઈશું. તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો, નહીંતર તમે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ મસાલામાં 2 મોટી ચમચી જેટલો આપણે કેચઅપ એડ કરીશું. કેચઅપથી આ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવશે. તમારી પાસે જો પીઝા સોસ હોય તો એ પણ એડ કરી શકો છો. હવે આમાં આપણે પહેલેથી બોઇલ કરી રાખેલા મકાઈના દાણા એડ કરી દઈશું. અહીં તમે અમેરિકન કે દેશી કોઈ પણ લીલી મકાઈનો ઉપયોગ કરી શકો છો. હવે આ મકાઈના દાણાને ડુંગળી ટમેટાના મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને એને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું એટલે મસાલાની બધી ફ્લેવર મકાઈમાં આવી જાય. આપણો આ મકાઈનો નવો નાસ્તો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે એમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે 1/2 લીંબુનો રસ એડ કરીશું અને સાથે લીંબુના રસને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે આ મકાઈના નાસ્તામાં આપણે 1 કપ જેટલો ફરાળી ચેવડો એડ કરીશું. આ ફરાળી ચેવડો તમને કોઈપણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અને સાથે એમાં 1/2 કપ જેટલું ચવાણું એડ કરીશું. આ બંને વસ્તુ એડ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી અને એકવાર મિક્સ કરી દઈશું. આ બંને વસ્તુ એડ કર્યા બાદ તેને કૂક નથી કરવાનું, નહીં તો તે સોફ્ટ થઈ જશે. હવે આ મકાઈના નવા નાસ્તાને ગરમ ગરમ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી, કુક હેલ્ધી.